ખબર સ્કૂલ બ્લોગ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં ભણી નીકળી છે. આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 2 લેક્ચર નંબર 8 ધોરણ 2 વિષય અંગ્રેજી. એમાં આપણે યુનિટ નંબર 8 છે જેનું નામ છે એન. એન એટલે કે અને. અને શબ્દ આપણે ક્યાં વાપરીએ છીએ તો કે જુદી જુદી અલગ અલગ કોઈ પણ વસ્તુઓ હોય તેને જોડવી હોય તો તેની વચ્ચે આપણે અને શબ્દ મૂકીએ છીએ. અને ઇંગ્લિશમાં એન, ઇંગ્લિશમાં આપણે શું વાપરીએ છીએ? એન નો ઉપયોગ કરીએ છીએ, બરાબર. હવે ઈ એન નો ઉપયોગ કરીએ છીએ કોઈ પણ બે વસ્તુ કે કોઈ જાતિવાચક નામ હોય તેને જોડવા માટે આપણે એન લગાવીએ છીએ. અને તે જાતિવાચક નામ જે હોય છે તેની પહેલા આપણે આર્ટિકલ્સ મૂકીએ છીએ. કઈ આર્ટિકલ્સ? તે આપણે આગળના જે આગળનું યુનિટ હતું, આપણું પહેલું 7 નંબરનું આર્ટિકલ્સ એ એન એન, બે આર્ટિકલ્સ હોય છે તે આપણે જોયું હતું. તે આર્ટિકલ્સ આપણે કેવી રીતે મૂકવા એ આ નામની પહેલા આર્ટિકલ્સ મૂકીશું અને પછી તે બંને ને આપણે એન વડે જોડશું. તો ચાલો આપણે પેજ નંબર 34 તમારી સ્વામાં તમારે પણ મારી સાથે સમજી અને લખવાનું છે. એમાં ફોન ટાઈમ આપ્યું છે તમને. પેજ નંબર 33 આપણે ગયા લેક્ચરમાં કર્યું હતું અને 34 આજે આપણે કરવાનું છે. એમાં તમને અહીંયા જુદા જુદા ચિત્રો ડ્રો કરીને આપેલા છે અને મેં અહીંયા તેના નામ લખી લીધા છે. તમારે લોકોએ સમજવાનું છે કે અહીંયા તમને એક ઉંદર અને એક કીડી આપેલી છે, બરાબર છે. ઉંદર અને કીડી, ઉંદરને કહેવાય છે રેટ અને કીડીને કહેવાય છે એમ. આ એના સ્પેલિંગ છે. રેટ એટલે ઉંદર, એમ એટલે કીડી. તો રેટ છે એમાં સ્પેલિંગમાં પહેલો મૂળાક્ષર શું આપ્યો છે? આર. આર છે તે વ્યંજન છે અને વ્યંજન માટેનો આર્ટિકલ શું છે બધાને આવે છે એ રેટ. સ્પેલિંગનો પહેલો મૂળાક્ષર છે તે વ્યંજન હોય તો એના માટે આર્ટિકલ આવે એ. અને પહેલો મૂળાક્ષર જો સ્વર હોય, અહીંયા એ આપેલો છે એ સ્વરમાં આવે છે અને સ્વર માટેનો આર્ટિકલ છે એમ, બરાબર. આ વ્યંજન માટે અને આ સ્વર માટે બધાને ખ્યાલ છે જ. હવે આને આપણે જોડી દઈએ એમ વડે. એના વડે એમ વડે પછી છે કા અને પી એટલે કે ગાય અને ઊન, બરાબર.
કામમાં પહેલું નેક્સ્ટ સ્પેલિંગમાં સી છે વ્યંજન વ્યંજનમાં આર્ટિકલ આવે એ એકા પછી એન લખીશું અહીંયા એન પી પીમાં કયો આર્ટિકલ આવે તો કે પહેલા પહેલા શું આપ્યું છે આપણને પી પી છે એટલે સ્વર નથી પરંતુ વ્યંજન છે એટલે વ્યંજનમાં આર્ટિકલ આવે છે એ એટલે આપણે અહીંયા એ લખી દીધું છે હવે ત્યાર પછી શું આપેલું છે ટોપ અને નીબ ટોપ એટલે કે ભમેડો ભમેડો કોને ફેરવતા આવે છે તમને લોકોને અમુકને જ આવડતું હશે બાકી ભમેડો ફેરવતા કોઈને ઓછા ભાગે આવડતું હોય એમ જોઈએ તો આપશે ને બધાએ હવે ટોપ એનો પહેલો મૂળાક્ષર છે ટી માટે વ્યંજનનો આર્ટિકલ છે એ ટો એન તમને ચિત્ર શું આપેલું છે કાચની કાચનીને નીબ કહેવાય બરાબર એન વ્યંજનને આર્ટિકલ આવે એ ત્યાર પછી લાસ્ટ કપ અને જગ કપ એટલે પ્યાલો અને જગ જેમાં આપણે પાણી ભરીએ જગ પહેલો મૂળાક્ષર સી એટલે વ્યંજન માટે આર્ટિકલ એ એન્ડ સ્વર માટે આર્ટિકલ એન લગાવ્યા અને વ્યંજન માટે આર્ટિકલ એ લગાવી અને આપણને જે સૂચના આપી હતી એ પ્રમાણે આપણે આખું ફન ટાઈમ કમ્પ્લીટ કરી લીધું છે હવે આનો તમારે ઘરે સરખો અભ્યાસ કરવાનો છે સમજવાનો છે અને તમારે પણ સારા અક્ષર તમારી સામાન ફન ટાઈમ પૂરું કરી લેવાનું છે તો હવે આપણે આગલા લેક્ચરમાં નેક્સ્ટ લેક્ચરમાં યુનિટ નંબર્સ 9 ની શરૂઆત કરીશું ઓકે થેન્ક યુ